અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામ ખાતે તૈયાર થનાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્રસિંહે મોડાસાના સાકરિયા ખાતે 12 કરોડના ખર્ચે તૈયાર થનાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ મોડાસાના કૌ ખાતે રૂપિયા 3.42 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. અરવલ્લી જિલ્લાની મુલાકાત પ્રસંગે શિક્ષણ મંત્રીએ માલપુર આઈટીઆઈની પણ મુલાકાત લઈ આઈટીઆઈનું નિરીક્ષણ કરી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ શિક્ષણ મંત્રીએ સંવેદના દાખવતા માલપુરમાં પક્ષી બચાવવા ગયેલા જીવદયાના મૃત્યુને લઈ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીવદયા પ્રેમી દિલીપભાઈના પત્ની રેખાબેન દેવી પૂજકને દાતાઓના સહયોગથી 12,12,203 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. સાથે જ શિક્ષણ મંત્રીએ ધનસુરા તાલુકાના આકરુંદ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ, સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. ઓકે, રોલિંગ. આજે અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ પર છું. સવારમાં સાકરિયા ગામે ગાયકના મકાનનું ખાતમુહૂર્ત કર્યું. 12 કરોડના ખર્ચે શિક્ષણ અને તાલીમ ભવનનું ખાતમુહૂર્ત કરીને મેં જણાવ્યું કે શિક્ષણમાં શિક્ષણ સંશોધન અને તાલીમ જરૂરી છે, જેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ગુણવત્તા સુધારવા માટે આ કોરોના કાળમાં શાળાઓ જ્યારે ખુલી નથી ત્યારે એકમ કસોટી ધોરણ 1-8, 9, 10 અને 12માં નિદાન કસોટી, જેનાથી બાળક અભ્યાસક્રમના ટચમાં રહે અને એનું શિક્ષણ તાજું રહે. અત્યારે કૌ ગામે શાળાનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે. દરમિયાનમાં માલપુર ખાતે 1 મહિના પહેલાં એક ગરીબ દેવી પૂજક શાકની લારી દ્વારા એનું કુટુંબનું ભરણ પોષણ કરતો. બરાબર ગયા મહિનાની 6 કે 7 તારીખે એ જ્યાં ધંધો કરતો હતો એની બાજુમાં એક ઇલેક્ટ્રિક પોલ હતો, જેના ઉપર એક કબૂતર લાઈવ વાયર ઉપર હતું. એનું ધ્યાન ગયું કે આ કબૂતર મરી જશે. એ ઉપર ચડી ગયો, લાકડીથી એ કબૂતરને છૂટું પાડ્યું, કબૂતર બચી ગયું અને એને હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક શોક લાગ્યો અને એ જ ઘડીએ એ જમીન ઉપર પટકાઈને મૃત્યુ પામ્યાના સમાચાર મેં જ્યારે મીડિયામાં જોયા અને વાંચ્યા, તરત જ મેં જીવદયા પ્રેમીઓને આ ગરીબ માણસની જીવદયા ના કામની કદર કરવા માટે મારા સોશિયલ મીડિયામાં અપીલ કરી. મેં પોતે 11,000 રૂપિયા કલેક્ટરશ્રીને મોકલી આપ્યા. જોત જોતાની અંદર 12,12,203 રૂપિયા આજના દિવસે અને એ રકમ આવી જાય છે. મારે મારા જિલ્લાના શિક્ષકોને ધન્યવાદ આપવા છે કે શિક્ષકોની સહકારી મંડળી જે ચાલે છે એ મંડળીના વ્યાજમાંથી, શિક્ષકોની રકમના વ્યાજમાંથી દર મહિને 2,500 રૂપિયા આ ગરીબ કુટુંબને આપવાનું એમણે નક્કી કર્યું છે. મારા હસ્તે અપાયા પણ છે. આજે મેં જઈને એ રેખાબેન અને 3 બાળકોને રૂબરૂ મળીને આશ્વાસન આપ્યું છે. કલેક્ટરશ્રીએ મને માહિતી આપી છે કે આ નિરાધાર કુટુંબને રાજ્ય સરકારની યોજના મુજબ એને દીનદયાળ ઉપાધ્યાય યોજના હેઠળ મકાન સહાય અને જમીન વિગેરેની સહાય પણ
તાત્કાલિક ધોરણે આપવામાં આવે. રાજ્ય સરકારે હમણાં જાહેર કર્યું છે કે જેના મા બાપ અથવા તો કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એ બાળકને પણ 18 વર્ષનું થાય ત્યાં સુધી એને માસિક 4000 રૂપિયા આપવાની જાહેરાત પણ મેં કરી છે. આજે મારી સાથે માન્ય MP, માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનો, આ બધા લોકોએ આ એક સંવેદનાત્મક કાર્યક્રમમાં હાજરી આપી હતી. હું મારી જાતને ધન્ય અનુભવું છું કે આ કામમાં હું નિમિત્ત બન્યો છું અને સાચ અર્થમાં જીવ દયાનું એક મોટું કામ થયું છે. સર, સરકાર દ્વારા 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, પણ ખાનગી શાળાના સંચાલકો માનતા નથી. એ ટૂંક સમયમાં અમે નિર્ણય લઈશું. શાળાઓ સર ક્યારે પૂછશે? મેં ગઈકાલે જ કહ્યું હતું, અમદાવાદમાં ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવશે અને હવે જ્યારે સંક્રમણ ઘટ્યું છે ત્યારે એ ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા કરીને પછી તબક્કાવાર, જેમ ગયા વખતે શાળાઓ ખુલી હતી એ વખતે આ ચર્ચા વિચારણા કર્યા પછી અમે તબક્કાવાર શાળા કોલેજો ખોલી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા ગામના રહેણાંક વિસ્તારમાં માલિકીની જમીનમાં ખાનગી કંપનીના ટાવર કરાતા સ્થાનિકોએ ટાવરનું કામ બંધ કરાવવા માટે ગ્રામ પંચાયતમાં જાણ કરી વિરોધ દર્શાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની જવાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સાપાવાડા ગામના એક રહીશ પોતાની માલિકીના પ્લોટ પર ખાનગી કંપનીનો મોબાઈલ ટાવર ઊભો કરવા ગ્રામ પંચાયતમાં મંજૂરી માંગી હતી. જોકે રહેઠાણ વિસ્તાર નજીક ટાવર ઊભો ન થાય તે માટે સ્થાનિક ગામ પંચાયતમાં રહીશોએ વાંધા અરજી આપી જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર ઈડર, મામલતદાર ઈડર અને તાલુકા વિકાસ અધિકારી ઈડરને રજૂઆત કરી હતી. તેમ છતાં કામ બંધ ન થતા સ્થાનિક રહીશોએ રહેઠાણ વિસ્તારમાં ચાલતા ખાનગી કંપનીના ટાવરનું કામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને ટાવરના રેડિયેશનથી નાના બાળકો, વૃદ્ધો, પશુ પક્ષીઓને વિપરીત અસર થઈ શકે છે. સાપાવાડા ગામના પટેલ રહેલાબેન પ્રકાશભાઈ મોબાઈલ ટાવર પોતાના માલિકીના પ્લોટ પર ઉભો કરવા માટે ગ્રામ પંચાયતને અરજી આપેલી હતી. સરપંચ શ્રી જવાનપુરા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક એડવોકેટ આપવામાં આવ્યો. ત્યાર પછી ફળિયાના રહીશોનો વિરોધ આવતા તાત્કાલિક અમે એરટેલ મોબાઈલ કંપનીને જાણ કરેલી હતી અને અરજદારને પણ જાણ કરેલી હતી કે આ કામગીરી ચાલુ કરવી નહીં. ત્યાર પછી જે વાંધો આપ્યો એ વાંધેદારોને અને અરજદારને જોડે રાખીને એક મિટિંગ કરવામાં આવી હતી સુખદ નિરાકરણ કરવા માટે. પરંતુ વાંધેદારોએ વાંધો લેતા ઠરાવ પર, ગ્રામ પંચાયતનો ઠરાવ કરવામાં આવેલો હતો કે આ મોબાઈલ ટાવર નાખવો નહીં, એ બાબતની જાણ સક્ષમ અધિકારીને કરવામાં આવેલી છે અને અરજદારને પણ કરવામાં આવેલી છે અને મોબાઈલ ટાવર કંપની પણ કરવામાં આવેલી છે. પાર્ટી દ્વારા આપને તલાટી તરીકે ત્યાં સર્વે કરવા ગયા ત્યારે આપના ઉપર પણ કંઈક આક્ષેપ કે કંઈક બોલાચાલી થઈ હતી, એ બાબતે શું કાર્યવાહી કરી? એ બાબતે પોલીસમાં જાણવા જોતા કહીશ. બરાડા ગામે મોબાઈલ ટાવર બની રહ્યો છે અને ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી નહીં, પ્રાથમિક ધોરણે લેટર પેડ આપ્યું હતું બરોબર. પછી ગ્રામ પંચાયત આજુબાજુ વાળાનો વધુ આવ્યો એટલે પછી અમારે 28 પહોંચી મિટિંગ હતી એટલે મિટિંગના દિવસે એ લોકો ગામના આજુબાજુના રહીશો આવ્યા અને પછી એમને અમે એમને પ્રકાશભાઈને ના પાડી અને પછી ખરાબ કર્યો સર્વસંમતિથી મિટિંગની અંદર બરોબર કે આપણે એનો આપવો નહીં બરોબર. અને પછી પ્રકાશભાઈને રજૂઆત કરી તો પ્રકાશભાઈએ ત્યાર અમે પ્રકાશભાઈને રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી પણ પ્રકાશભાઈ એમનું કામ બંધ કર્યું નહીં. પછી અમે ટીડીઓ સાહેબને મળ્યા, મામલતદાર સાહેબને મળ્યા, પ્રાંત સાહેબને મળ્યા બરોબર, એ રજૂઆત કરી અમે પણ એમનું કામ એમને ચાલુ રાખ્યું. તેમના આરોગ્ય માટે સતત ખતરો થતો હોવાથી રહીશો દ્વારા ખાનગી કંપનીના ટાવરનું કામ બંધ કરાવવા માટે વહીવટી તંત્રને ફરીથી રજૂઆત કરી હતી. ત્યારબાદ જવાનપુરા ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીને સ્થાનિક રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા ખાનગી કંપનીના ટાવરનું કામ તાત્કાલિક બંધ કરવા માટેની રજૂઆતના પગલે તલાટી કમ મંત્રીએ સ્થળ મુલાકાત લઈ રહીશોના પ્રશ્નને ધ્યાનમાં રાખી રહેણાંક વિસ્તારમાં ચાલતા ખાનગી કંપનીના ટાવરનું કામ બંધ કરવા પ્લોટ માલિકને જણાવ્યું હતું અને તેમ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર. નમસ્કાર, મારું નામ પ્રતિક કુમાર બેચરભાઈ પટેલ છે. અહીં એરટેલ કંપનીનું ટાવરનું બાંધકામ ચાલી રહ્યું છે.
પંચાયત માંથી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર કામ કાજ ચાલી રહ્યું છે. તે પહેલા આજુબાજુના વિસ્તારમાં અને ફળીમાં કોઈ પણ પ્રકારની સહમતી લેવામાં આવી નથી કે આ ટાવરથી તમને કોઈ વિરોધ છે એવું કોઈ પણ પ્રકારનું પૂછવામાં આવ્યું નથી અને અમે સહમતી પણ આપી નથી. તેમ છતાં પંચાયતે પહેલા મંજૂરી આપી બાંધકામ કરવાની અને હવે પંચાયતે ઠરાવ પાસ કરીને બાંધકામ ન કરવાની સૂચના આપી. તેમ છતાં એ કામ ચાલે છે. ગઈકાલે ટીડીઓ સાહેબ મામલતદાર કચેરીમાં અમે બધે રૂબરૂ હાજર થયા. તે મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી તેમ છતાં પોલીસે એફઆઈઆર ના લીધી રાજકીય દબાણની અંદર અને કાયદાને જૂતી પર રાખવામાં આવે છે. કાયદાનું કામ કાયદો કરતો નથી. પંચાયતે ઠરાવ પાસ કર્યો તેમ છતાં એ બાંધકામ ચાલુ છે. બીજું ક રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ એક્ટિવિટી થાય છે. રેસિડેન્ટની કોમર્શિયલ એક્ટિવિટી ચાલે છે. કોમર્શિયલની પરમિશન લેવી પડે એ પરમિશન પણ નથી લીધી. તેના આધાર પર ઠરાવ પાસ કરી અને પંચાયતે તેમને મોકલ્યું. છતાંય બાંધકામ ચાલુ છે. આ જ રજૂઆત અમે મામલતદાર સાહેબશ્રીને કરી. તે અમે પોલીસને વાત કરી. પંચાયતે પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરવાની હતી. તે સરપંચ સાહેબશ્રીએ કોઈ પણ પ્રકારની રજૂઆત ત્યાં કરી નહીં. તેથી પોલીસ પ્રોટેક્શન અમને મળ્યું નહીં. પોલીસ પ્રોટેક્શન વગર એ કામ બંધ નહીં થાય એ બહુ સ્પષ્ટ વાત છે. ત્યાં જઈએ એટલે જાઓ કોર્ટમાંથી જઈને ઠરાવ લઈ આવો. એ વગર મંજૂરી તમે બાંધકામ કરો છો. બાંધકામ રોકવાની જવાબદારી પંચાયતની હોય. કાલશેરી ગામના લોકો કોઈ પણ જગ્યાએ બાંધકામ કરશે તો કોની જવાબદારી આવશે? લોકો કોર્ટમાં જઈને ઠરાવ લેવા જશે, સોરી સ્ટે ઓર્ડર લેવા જશે કે પંચાયત ત્યાં એને કામ બંધ કરાવશે? અને ટાવરના કારણે જે શારીરિક માનસિક નુકસાન થશે એ તો છે જ. રેડિયેશનથી પશુ પંખી, અમારા નાના બાળકો, વૃદ્ધ માણસો, જે બીપી ડાયાબિટીસના જે પેશન્ટો છે એમને તો ખૂબ જ તકલીફ પડશે આમ. તેમ છતાં લોકો સાંભળતા નથી. કાયદાનું મજાક બની રહ્યા છે અને યોગ્ય પગલાં લેવા આપ સૌને વિનંતી. બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ અંબાજી માતાના ગબ્બર ખાતે ઉષા બ્રેકો કંપની દ્વારા COVID-19ની ઉત્તમ કામગીરી કર્યા બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં શક્તિપીઠ ગબ્બર ખાતે ઉષા બ્રેકો કંપનીને COVID-19ની પરિસ્થિતિમાં કરેલ કામગીરી માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા DNV નેધરલેન્ડ પાસેથી ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટની ઉત્તમ કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું. માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણપત્ર DNV નેધરલેન્ડ્સ દ્વારા એનાયત કરવામાં આવે છે. માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણપત્ર DNV નેધરલેન્ડ્સ દ્વારા એનાયત કરવામાં આવે છે, જેમાં DNVએ ઉષા બ્રેકરો લિમિટેડ અંબાજી ઉડન ખટોલા રોપવે પર ઓડિટ કરાવ્યું અને નિરીક્ષણ કરી એવોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે, જે દેવસ્થાન ટ્રસ્ટ માટે અને રોપવે માટે ગૌરવ સમાન છે. આ અગાઉ પણ ઉષા બ્રેકરો કંપનીને ISO સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. ઉષા બ્રેકરો લિમિટેડ ભારતમાં પ્રથમ રોપવે બ્રાન્ડ છે જેણે આ હાંસલ કર્યું છે. તારીખ 4/7/2021 રોજ આ કાર્યક્રમમાં દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર SJ ચાવડા, રોપવે મેનેજર અજય શર્મા તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ 21 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેનું આ દુનિયામાં કોઈ નથી એમના માટે સરકાર છે. કોરોના કાળમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સમયગાળા દરમિયાન અનાથ બનેલા 21 બાળકોને દર મહિને 4,000ની સહાયના આદેશ તેમના પાલક માતા પિતાને કલેક્ટર આનંદ પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા. કાલનપુર તાલુકાના દેવપુરા ગામના કલ્પેશકુમાર કર્ણાવતનું અવસાન થતા તારીખ 20 એપ્રિલ 2021 અને તેમના ધર્મપત્નીનું તારીખ 26 એપ્રિલ 2021 ના રોજ અવસાન થતા માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં
તારીખ 23 એપ્રિલ 2021 ના રોજ જન્મેલા જુડવા બાળકો માનવ અને માનવીય માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. માતા પિતાની ઓથ ગુમાવનાર કુમળા ફૂલ જેવા અનાથ બાળકોના મોટા પપ્પા હિતેન્દ્ર કુમાર કર્ણાવત અને તેમના પત્ની આ બાળકોનું લાલન પાલન સાર સંભાળ લઈ ઉછેરી રહ્યા છે. આ અનાથ બાળકો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં અમુક કમનસીબ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે એને પૂરી કરી શકાય તેમ તો નથી, પરંતુ આવા અનાથ બાળકોને સુરક્ષા પૂરી પાડવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત એવા બાળકોને આર્થિક સહાય પ્રતિ રૂપિયા 4000 આપવામાં આવશે. આરટીઈ હેઠળ પણ આવા બાળકોને આવરી લઈ તેમના શિક્ષણની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે બાળકના માતા પિતા બંને કોરોનાના સમયગાળા દરમિયાન, કોરોના સમયગાળો એટલે માર્ચ 2020 થી કોરોના મહામારીના અંત સુધીનો સમયગાળામાં દુઃખદ અવસાન પામ્યા હોય તેમના નિરાધાર બાળકને, અથવા જો બાળકના એક વાલી માતા કે પિતા કોરોનાના સમયમાં અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી માતા કે પિતા કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા કિસ્સામાં નિરાધાર થયેલ બાળકને આ યોજનામાં માસિક 4000ની સહાય બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર થાય છે. બાળક જે માસમાં અનાથ થયું હોય તે માસથી આ સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ચાલુ હોય અને તે બાળક 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેવા બાળકને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજના અંતર્ગત દર મહિને 6000 મુજબ આવક મર્યાદાના બાંધ સિવાય 21 વર્ષની ઉંમર સુધી સહાય મળવાપાત્ર છે તથા 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલો હશે તો તેમણે અભ્યાસ પૂર્ણ થાય અથવા 24 વર્ષની ઉંમર પૂરી થાય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી તેમણે આફ્ટર કેર યોજના અંતર્ગત દર મહિને ₹6000 મુજબ 24 વર્ષ સુધી લાભ આપવામાં આવશે. કોઈ પણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. વધુમાં સરકાર માન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્ય વર્ધન તાલીમ પણ માન્ય ગણાશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગેની વધુ માહિતી અને યોજના વિશે માર્ગદર્શન મેળવવા માટે બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ સેવા સદન 2 બ્લોક નંબર 34-35 ચોરાવર પેલેસ કમ્પાઉન્ડ પાલનપુર જિલ્લો બનાસકાંઠાનો સંપર્ક કરવા સમાજ સુરક્ષા અધિકારી એમ કે જોશી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડોક્ટર નરેશ મેણાતે જણાવ્યું છે. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં સખી મંડળ સાથે છેતરપિંડી થતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ચાલી રહેલ સખી મંડળને 4,10,000ની રકમની લોન મળી હતી. સખી મંડળની લોન મેળવીને સખી મંડળની બહેનો સાથે વિશ્વાસઘાત કરતા તથા લોન મેળવ્યા બાદ પરત ન કરતા તલોદ પોલીસ સ્ટેશને વિશ્વાસઘાત તથા છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, તલોદ. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ભંડારને સમૃદ્ધ બનાવવા જળ સંચય અને લોક જાગૃતિનું પ્રેરણાદાયી કાર્ય કરતી 4 યુવાનોની ટીમે જળ સંગ્રહ કરવાનું બીડું ઝડપ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાંથી પ્રેરણા મેળવી વરસાદના પાણીના એક એક ટીપાની ચિંતા કરી જળ સંગ્રહ કરવાનું બીડું ઝડપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના 4 યુવાનોએ દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે સિંચાઈ, ખેતી અને પશુપાલન માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારી જળ ભંડારો સમૃદ્ધ બનાવવા જરૂરી છે. ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે સરકારના જળ સંચય અભિયાનના સથવારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાના 4 યુવાનો ભરતભાઈ કરણ, ગુલાબસિંહ પરમાર, સરદારભાઈ ચૌધરી તેમજ તલાટીકમ મંત્રી હિરલબેન ભટોળ આ 4 યુવાનોની ટીમ જળ સંચય અને ભૂગર્ભ જળ ઊંચા લાવવા લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. તેમની સાથે હવે બીજા ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. વરસાદી પાણી એ પ્રભુનો પ્રસાદ છે. આ વાતને સાર્થક કરવા બનાસકાંઠા જિલ્લાના 4 યુવાનોની ટીમે વરસાદી પાણીને જમીનમાં ઉતારી
જળ સંચય કરવા જૂના પડતર અને અવાવરું કુવા તેમજ બંધ પડેલા ટ્યુબવેલમાં પદ્ધતિસરની સિસ્ટમ ગોઠવી વરસાદનું પાણી વાળી કુવાઓ અને ટ્યુબવેલ રિચાર્જ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારી જળ સ્તર ઉપર લાવવાનું તેમણે રીતસર સેવાયજ્ઞ આદર્યું છે. આ ચાર યુવાનોની ટીમ સોશિયલ મીડિયાના માધ્યમથી તથા વિવિધ ગામડાઓમાં ખેડૂત સભાઓ યોજી પ્રોજેક્ટર મારફતે કુવા અને ટ્યુબવેલમાં કઈ રીતે પાણી વાળવું અને કુવા અને ટ્યુબવેલ રિચાર્જ કરવાથી શું ફાયદા થાય છે તેની પદ્ધતિ સમજાવી અને તેના વિશે ખેડૂતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડી રહી છે. મારી પાસે પાણી બિલકુલ નથી. ઘણા વર્ષથી મારી જમીન પડી છે પાણી વગર. અત્યારે પશુઓને પાવા માટે પણ પાણી નથી. પણ એક દિવસ મારા ગામના ગુલાબસિંહ દરબાર મને મળે અને મને વાત કરી કે આપણે વરસાદી પાણી વહી જાય છે એના માટે કંઈક કરો તો તમારે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. પછી થોડા સમય પછી એમને સરદારભાઈ મુંબાડાવાળા મળ્યા. એમને કીધું કે તમે વરસાદી પાણી જે વહી જાય છે એના માટે એક ચેમ્બર બનાવો અને તમારું બંધ પડેલા બોર કે કૂવામાં પાણી તમે વાળો તો જેથી કરીને તમારું પશુપાલન અને તમે થોડી ઘણી ખેતી પણ કરી શકો. એટલે મને આ વિચાર આવ્યો અને પછી મેં આ બધું ચાલુ કર્યું. એટલે અત્યારે ઓલરેડી બધું બનાવી દીધું છે. હવે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. આ સેવા કાર્ય કરતી ટીમે એક મુલાકાતમાં જણાવ્યું કે આ ભગીરથ કાર્ય કરવાની પ્રેરણા રાજ્ય સરકારના જળ સંચય અભિયાનથી તેમજ અમારા જાત અનુભવથી મળી છે. તેમણે કહ્યું કે ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવે છે. તેવી જ રીતે અમે પણ ચાર યુવાનોએ નક્કી કર્યું છે કે અમારી પણ આ રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે આવતીકાલની પેઢીને સમૃદ્ધ જળ ભંડારો આપીએ. ફતેપુર ગામના ખેડૂત અને આ ટીમના સભ્ય ગુલાબસિંહ પરમારે જણાવ્યું કે ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા તથા સિંચાઈના પાણીની વ્યવસ્થા માટે મેં મારા 25-30 વર્ષ જૂના બંધ કૂવામાં ચોમાસાનું પાણી વરસાદી પાણીનું વહેણવાળી કૂવાને રિચાર્જ કરવાનું શરૂ કર્યું છે. જેનાથી મુખ્ય ફાયદો એ થયો છે કે મારા ગામમાં સૌથી જૂનો મારો ટ્યુબવેલ ચાલુ હાલતમાં છે અને ગામમાં સૌથી વધુ પાણી પણ આ ટ્યુબવેલમાં છે. જે નસીબની વાત નથી પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારી કૂવો રિચાર્જ કરવાનો સીધો લાભ થયો છે. ટીમના બીજા સભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે અમને જાણવા મળેલ છે કે કોઈ ખેડૂતના ખેતરમાં જૂનો કૂવો અથવા બંધ પડેલ ટ્યુબવેલ છે તો તે વ્યક્તિની મુલાકાત લઈ તેમને સમજાવી કૂવા રિચાર્જ કરવાથી શું ફાયદા થાય છે તેમજ કેટલા પાણીનો આવરો છે તે અનુસંધાને પાણીના શુદ્ધિકરણ માટે કુંડી અને કુંડીની અંદરના કપચી મોટા કાંકરા અને બે અલગ અલગ પડમાં જાળી નાખી અને ચારકોલ આ તમામ નાખવાની રીત અને કુંડીથી કૂવા કે ટ્યુબવેલ સુધીની કેટલી સાઇઝની કેટલી ઊંડી પાઇપ નાખવી તેની વિગતે અમે સમજ આપીએ છીએ. તેમણે જણાવ્યું કે આ કૂવા રિચાર્જ સિસ્ટમ માટે લોકોને તૈયાર કરવાનું કામ અઘરું હોય છે પરંતુ અશક્ય તો નથી જ એમ માની અમે આ કામ કરીએ છીએ. આ કામમાં ખેડૂતો જોડાતા હવે અમને ધીરે ધીરે સફળતા પણ મળી રહી છે. કોર બોર અને કૂવા જે ફેલ થયા છે એની અંદર પાણી ઉતરાવવાનું કામ કરી છે. પણ અત્યારે મારો મહત્ત્વનો પ્રશ્ન એ થાય છે જ્યારે અમે ખેડૂતના ત્યાં જઈએ છીએ તે ખેડૂતને અમારે કન્વિન્સ કરવા બહુ મોટી વસ્તુ થાય, બહુ તકલીફ પડે છે. કારણ કે કૌટુંબિક ઝઘડા હોય, નથી સમજતા, છેલ્લે એવું થાય છે કે બધું પતી ગયું પછી એમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે છે. અગર આ પ્રશ્ન સોલ્વ થઈ જાય પછીની જે ચેમ્બર બનાવવું એની પાઇપલાઇન એ બહુ નાનું કામ છે. તો મારું મિત્રો એટલું જ કહેવું છે કે તમારા ગામમાં કે કોઈ ગામમાં હોય ખેતરમાં કોઈ જગ્યાએ એવા ફેલ કૂવા બોર પડ્યા છે તો અમારા દ્વારા અમારો કોન્ટેક કરી અમારી પાસે એક બે NGOની સંસ્થાઓ પણ છે જે થકી ફંડિંગ પણ કરી શકે છે તો એવા બોર અને કૂવા રિચાર્જ કરવાની અમે તમને વિનંતી કરી છે. આવનારા સમયમાં જે વરસાદી પાણી અત્યારે જે વહી જાય છે એ વરસાદી પાણી તમે ભૂગર્ભમાં ઉતારો અને આવનારા સમયમાં પાણીના તળું ચલાવો જેથી આવનારો સમય વ્યક્તિ જે ખેડૂત છે એ પાણી વગર રહી ના જાય અને એની ખેતી ના કરી શકે. ટીમના ત્રીજા સભ્ય ભરતભાઈ કરેણે જણાવ્યું કે પરિશ્રમ રૂપી પારસમણીથી વરસાદી પાણીનો એક એક બૂંદ જમીનમાં ઉતારવું એ અમારું ધ્યેય છે. આ કામમાં હમણાં અમે પાલનપુર અને વડગામ તાલુકાઓના ગામોમાં શરૂ કર્યું છે. ધીમે ધીમે સમગ્ર જિલ્લામાં આ રીતે ભૂગર્ભ જળ સંચયના કામો કરી જળ સ્તર ઊંચા લાવવા લોક જાગૃતિનું કાર્ય કરીએ છીએ અને કરતા રહીશું. આ અંગે પ્રતિભાવ આપતા ફતેપુર ગામના ખેડૂત હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ ચાર યુવાનોની ટીમે મને સચોટ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે. હાલમાં મારા ટ્યુબવેલમાં પાણી નથી. એમના કહેવા પ્રમાણે મેં ટ્યુબવેલ રિચાર્જ માટેની વ્યવસ્થા ગોઠવી છે અને મને આશા છે કે આ ચોમાસામાં સારો વરસાદ પડશે ત્યારે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનું કાર્ય કરીશ જેનાથી આવનારા સમયમાં મને ખૂબ જ ફાયદો થશે.
પણ જ્યારે સેમોદરા આજ 3 વર્ષ પહેલાં જ્યારે સેમોદરા ગામમાં 5 કૂવા ફેલ થયા બોર, ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે જળસંચયનું કામ ખરેખર કરવું જોઈએ. અને એનાથી લઈ અને મેં સ્ટાર્ટિંગ અહીં સેમોદરા ગામથી કર્યું જળસંચય માટે. ત્યાંથી તાલુકા લેવલથી લઈને છેક જિલ્લા લેવલ સુધી અમારું 3 વર્ષથી આ એક અભિયાન ચાલુ છે કે જેની અંદર દરેક તાલુકાની અંદર અમે આ કામ શરૂ કરાયા. અને એમાં અમને તાલુકાથી લઈ અને જિલ્લા લેવલ સુધીના દરેક અધિકારીનો અંદર સહયોગ મળ્યો છે. અને સાથે સેમોદરા ગામની આજ હાલની તારીખ સુધીમાં 25મી કુંડી અત્યારે બની ગઈ છે જે ચાલુ કામ છે એનું. અને 100% રિચાર્જિંગનું કામ હું સેમોદરા ગામની અંદર આ વર્ષે કરાવવાની છું. અને દરેક તાલુકાની અંદર લગભગ 2-3 તાલુકા કે 4 તાલુકાની અંદર મોડેલરૂપ ગામ તૈયાર થાય એવો એક મારો પ્રયાસ છે. અને આ અભિયાનની અંતર્ગત આ વર્ષે ખેડૂતો માટે મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોને એક સહાય કે જે આર્થિક મદદ મળી શકે એની માટે સરકારશ્રીની એક યોજના બહાર પડી છે કે જેની માટે ખરેખર આભાર માનવો જોઈએ કે જે ખેડૂતોના આર્થિક રીતે જે સંકળામણ હતી એ પણ દૂર થઈ શકશે અને આના દ્વારા કામ થઈ શકશે. અને સેમોદરા ગામો જે આ કામ ચાલુ છે તે હાલ તો મનરેગા યોજનામાં તો લાભ લેવાનો હજુ અમે શરૂઆત કરી છે. પ્લસ અમે જે આ કામ ચાલુ કર્યું એક વૈભવી શૈક્ષણિક મહિલા બાળ વિકાસ જે ટ્રસ્ટ છે NGO છે એમની મદદ કરી અને બીજી અમે અમારી રીતે આ ખેડૂતોનો મદદ કરી અને કામ ચાલુ કરાવી છે. આ ટીમના મહિલા સભ્ય પાલનપુર તાલુકાના સેમોદરા ગામના તલાટી કમ મંત્રી હિરલબેન ભટોડે જણાવ્યું કે અમારી ટીમે નિર્ધાર કર્યો છે કે આ વર્ષે અમારા ગામમાં જળસંચયનું કાર્ય 100% પૂર્ણ થાય તે દિશામાં કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું કે આ ગામના જૂના કૂવા અને ટ્યુબવેલ રિચાર્જ કરવા માટે 1 પણ રૂપિયો ખેડૂતોને ખર્ચવો ન પડે તે રીતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં એક કૂવો કે બોરવેલ રિચાર્જ પાછળ ₹10-15 હજાર ખર્ચ થાય છે, જેમાં વરસાદી પાણીને સીધું કૂવામાં જવા દેતું નથી, પરંતુ તેની શુદ્ધિકરણ માટે કુંડી અને કુંડીની અંદર કપચી, કાંકરી, મોટા કાંકરા, SS જાળી, 2 નંગ અને 4 કોલની જરૂર પડે છે. તેનો તમામ ખર્ચ અમારી ટીમ દ્વારા આપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં વૈભવી શૈક્ષણિક મહિલા બાળ વિકાસ દ્વારા અમને આર્થિક મદદ પણ મળી છે. આ વર્ષથી સરકારની મનરેગા યોજના અંતર્ગત પણ આ કાર્યક્રમમાં મદદ કરશે જેથી અમારા કાર્યને વધુ વેગ મળશે. ગિરીશ જોશી સાથે હિમાલય ચૌહાણ, CD News, બનાસકાંઠા.